गुड मॉर्निंग डियर मित्रों, आज आपणे यूनिट 5 प्लेइंग विथ फायर एनो आज आपणे त्रीजो वीडियो बनावा जई रह्या छे। त्यारे वीडियो की शुरुआत करिए अने लेसन की शुरुआत करिए ए पहेला पाछळ आवता डिफिकल्ट वर्ड की चर्चा कर लीए। पहेलो वर्ड छे इम्पोर्ट। इम्पोर्ट एटले आयात करवी, બહારના દેશોમાંથી આપણે કોઈ પણ વસ્તુ જે મંગાવીએ એને ઇમ્પોર્ટ કહેવાય। ઇમ્પોર્ટનું વિરુદ્ધાર્થ થાય એક્સપોર્ટ। ત્યારબાદ નુક। નુક એટલે દિશા અથવા ખૂણો, કોર્નર એટલે પણ ખૂણો કહેવાય। ત્યારબાદ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક અથવા સંતોષજનક। ત્યારબાદ યુનિફોર્મિટી એટલે ગુણવત્તા એકરૂપતા। ત્યારબાદ રિલાયેબલ એટલે વિશ્વસનીય, ટ્રસ્ટવર્ધી। નેક્સ્ટ ઓબ્ઝર્વ એટલે પાલન કરવું। ત્યારબાદ પોઈઝનસ એટલે ઝેરી। ફ્રાઇટન એટલે કોઈ પણ વ્યક્તિને આપણે ડરાવવું, બીવડાવવું વગેરે વગેરે। આજે બધું પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડની વાત। હવે આપણે પાઠમાં આગળ વધીએ। પેજ નંબર 56 જમણી બાજુ જે ફકરા આપેલા છે એમાંથી ત્રીજો ફકરો। ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના। ભારતમાં ફટાકડા મોટે ભાગે ચીનથી આયાત કરવામાં આવતા હતા, ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવામાં આવતા હતા। ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ રિપોર્ટ્સ વેર સ્ટોપ્ડ। બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન આ આયાત રોકી દેવામાં આવી હતી અથવા બંધ કરવામાં આવી હતી। એન્ડ ધ સેફ્ટી મેક્સ પ્રોડ્યુસર ઓફ સિકાસ ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી। અને પછી તમિલનાડુમાં આવેલા સિકાસિંગ જે દિવાસીની પેટી બનાવનાર કંપની હતી તેણે ફટાકડાનું ઉત્પાદન કરવું શરૂ કર્યું। ઇન 1992 ધ કન્ટ્રી યુઝ અબાઉટ 16 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ। 1992 ની અંદર વિચાર કરજો, આપણા દેશે દિવાળી દરમિયાન 60 કરોડ રૂપિયાની કિંમતના ફટાકડા ફોડેલા અથવા જલાવેલા। એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ સિકાસિંગ। અને આ જે ફટાકડા 60 કરોડના ફટાકડા જે ફોડેલામાંથી 60-70% ફટાકડા છે એ સિકાસિંગથી આવેલા, એટલે કે સિકાસીમાં બનીને આવેલા। ઇન સિકાસી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ। સિકાસીમાં ફટાકડાઓનું ઉત્પાદન સંખ્યાબંધ અથવા ઘણા બધા નાના નાના એકમોની અંદર ઉત્પાદન થાય છે। 3 મંથ્સ બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ। તહેવારોના 3 મહિના અગાઉ આ યુનિટો અથવા આ એકમો ખૂબ જ કાર્યરત અથવા પ્રવૃત્તિમય અથવા કામમાં રોકાયેલા રહે છે। ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટ ટુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી। ફટાકડાઓને દેશની દરેક દિશાઓ, દરેક ખૂણાઓની અંદર ટ્રાન્સપોર્ટથી અથવા વાહન વ્યવહારથી લઈ જવામાં આવે છે। ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી। સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક અથવા સંતોષજનક। આ યુનિટ એટલે આ એકમો જે ફટાકડાનું ઉત્પાદન કરે છે, આ એકમોની કામ કરવાની જે સ્થિતિ છે અથવા જે જગ્યાએ ઉત્પાદન થાય છે એ બિલકુલ સંતોષજનક નથી અથવા તો સંતોષકારક બાબતોથી ખૂબ જ દૂર છે। ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી। ત્યાં એની ગુણવત્તા કે તેની એકરૂપતા
અથવા તેની વિશ્વસનીયતા માટેની ખૂબ જ થોડી અથવા જૂજ પ્રમાણમાં સુવિધાઓ છે. એન્ડ હાર્ડલી ધી સેફ્ટી મેજર્સ ઇન્ફોર્સ, અને માંડમાં સલામતીની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવકાશી યર આફ્ટર યર. એથી તો આપણે દર વર્ષે શિવકાશીમાં થતા અકસ્માતો દર વર્ષે સાંભળતા રહીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડાનું ઉત્પાદન કઈ રીતે થાય છે તેના વિશેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેટ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ એ છે કે દરેકને આની માહિતી આપવી અથવા વિગત આપવી એ સલામતી ભરી અથવા તો સલામત ગણવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. રિલાયબલ એટલે કે વિશ્વસનીય, માત્ર થોડાક જ વિશ્વાસપાત્ર અથવા તો વિશ્વસનીય વ્યક્તિઓને જ આ કળા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા દેશોની અંદર વ્યક્તિગત રીતે અથવા વ્યક્તિઓને ફટાકડા વાપરવા દેવામાં આવતા નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલ ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર એલાઉડ. માત્ર કોઈ સામાજિક નિદર્શનો હોય, મેળાવડા પર અથવા કોઈ નિષ્ણાંતની આગેવાની નીચે અથવા નિષ્ણાંત દ્વારા કોઈ પણ આયોજિત કાર્યક્રમ હોય ત્યાં જ તેની મંજૂરી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેસ. અને આ નિદર્શનો દરમિયાન, આ મેળાવડા દરમિયાન ખૂબ જ સારા પ્રમાણમાં અથવા તો મોટા પ્રમાણમાં સલામતીની કાળજી અથવા દરકાર રાખવામાં આવે છે અથવા લેવામાં આવે છે. હવે સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. વિશેષમાં કે ભારત જેવા દેશની અંદર બાળકોને ફટાકડા સાથે રમતા અથવા રમતા દેવા હોવાથી સલામતીના ચોક્કસ નિશ્ચિત કરે જે નિયમો છે એનું પાલન કરવું, ઓબ્ઝર્વ એટલે પાલન કરવું ખૂબ જ અગત્યનું છે. ફટાકડા ક્યાં રાખવા જોઈએ? ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર હેન્ડલ એન્ડ લીડ વિથ કેર. ફટાકડાની યોગ્ય જગ્યાએ સંગ્રહવા એટલે રાખવા જોઈએ, યોગ્ય રીતે વાપરવા જોઈએ અને યોગ્ય કાળજીથી તેને સળગાવવા જોઈએ અથવા પેટાવવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તેમને આગની જ્વાળા, ગેસ સિલિન્ડર કે હીટરની બાજુ સ્ટોર એટલે કે સંગ્રહવા પણ ન જોઈએ અને ખુલ્લા પણ ન છોડવા જોઈએ. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેન લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે કોઈ પણ વ્યક્તિ ફટાકડાને સળગાવતો હોય ત્યારે તેણે ક્યારેય પણ લાંબા અને ખુલતા કે નાયલોનના કપડાં પહેરવા ન જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, ધે શુડ નેવર બી કેરી લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. અને બીજું એ પણ કારણ છે કે ફટાકડાનું જે પાવડર હોય છે એ ખૂબ જ પોઈઝનસ એટલે કે ઝેરી હોય છે, એટલા માટે તેને છૂટા ખીચામાં કે હાથની અંદર રાખવા જોઈએ નહીં અથવા તો લઈ જવા જોઈએ નહીં અથવા ઉપાડવાનું જોઈએ. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ હાઉસ. અને એ પણ ખરું કે ફટાકડા ક્યારે ઘરની અંદર સળગાવવા જોઈએ નહીં. નેવર બેન ઓન અ ફાયરવર્ક વિન યોર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. તમે જ્યારે ફટાકડાને સળગાવતા હો છો ત્યારે તમારે એના ઉપર બાકું ઓળવાનું નથી અને એનો ઉપયોગ ક્યારેય પણ લોકોને ડરાવવા માટે કરશો નહીં. ફ્રાઇટન પીપલ એટલે કે ડરાવવું અથવા મેળવવું.
સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ યુ ડુ ગેટ અ બગ. જો આટલી બધી કાળજી અથવા દરકાર રાખ્યા પછી પણ યુ ડુ ગેટ બગ, જો તમે બળી જાઓ અથવા દાઝી જાઓ, ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, તો તમે તમારી જાતે તેલ કે મલમ લગાડવાને બદલે ડોક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. ખૂબ જ કાળજી અને સમજણ સાથે આપણે આપણા પ્રિય તહેવારોને એકદમ સલામત બનાવી શકીએ તેમ છીએ. આથી બાળકો આજના આપણો પાઠ સાતમો, જે આપણે સપ્ટેમ્બરના કોર્સમાં હતો કે આપણો સપ્ટેમ્બરનો કોર્સ પૂરો કરીએ છીએ. હવે પછીના સમયમાં આપણે પોયમ શરૂ કરશું, પણ એ શરૂ કરીએ પહેલાં આઠમાં આવતા ત્રણ આજના દિવસના જે ફકરા ચલાવ્યા છે તેમાં આવતા પ્રશ્નો એની વાત કરીએ. ફ્રોમ વેર વેર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ. પ્રશ્ન કંઈક એવો છે કે ફટાકડાની આયાત ક્યાંથી કરવામાં આવતી હતી? ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. સેકન્ડ વર્ડ છે વેર વેર ધ ઇમ્પોર્ટ્સ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ ડાઉન. ફટાકડાની આયાત ક્યારે બંધ કરી દેવામાં આવી? તો ધ ઇમ્પોર્ટ્સ ઓફ ફાયરવર્ક્સ વેર સ્ટોપ્ડ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. અને છેલ્લો વેર શુડન્ટ ધ ફાયરવર્ક્સ બી કેપ્ટ. ધ ફાયરવર્ક શુડન્ટ બી કેપ્ટ નિયર ફ્લેમ હીટર ઓર ગેસ સિલિન્ડર. એટલે કે ફટાકડા ક્યાં ન રાખવા જોઈએ? તો કે ફટાકડા ગેસનું બાટલો હોય ત્યાં, કોઈ પણ હીટર હોય ત્યાં, એની બાજુમાં કોઈ પણ આગની જવાળાઓ થતી હોય, ખાસ કરીને બાજુમાં ચૂલો હોય, તો એની બાજુમાં ફટાકડા રાખવા જોઈએ નહીં. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. એમાં આવતા ડિફિકલ્ટ વર્ક અને પ્રશ્નો જવાબ તમારી વાત ઉપર કરી આપજો. કુલ પાંચ પાઠ આપણે આજે કમ્પ્લીટ થયા, તો પાંચે પાંચ પાઠ તમારી સ્વાધ્યાય પોથીની અંદર ઉતારી લેજો. પછી આપણે જ્યારે મળશું ત્યારે હું તમારા પાંચ પાઠ ચેક કરીશ. થેન્ક યુ.